नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण नंबर 4 रासायणिक गतिकी नी शुरुआत करीशुं। हवे रासायणिक गतिकी एटले केमिकल काइनेटिक्स, एटले आ प्रक्रियामां कोईपण रासायणिक प्रक्रिया केटला वेगथी थाय, गति एटले वेग, एनो आपणे अहींया अभ्यास करवानो छे। आपणे धोरण 11 अंदर भणी गया के कोईपण प्रक्रिया थशे के केम, जो उष्मागतिशास्त्रना बीजा नियमनी मदथी आपणे जोई गया था। तो उष्मागतिशास्त्रनो जे बीजो नियम हतो एनी अंदर आपणे जाणीए छीए के एवो आपणे कहेता के कोईपण प्रक्रिया दरमियान जो डेल्टा जी ऋण होय, एटले के मुक्त ऊर्जा ऋण होय प्रणालीनी, अथवा विश्वनी एंट्रोपी धन होय, तो एवी तमाम प्रक्रियाओ आपमेळे थाय। अने जो आपमेळे थती होय के कोईपण प्रक्रिया कोईपण कारणसर थती होय, तो एना वेगनो आपणे अभ्यास करवो पड़े। जो प्रक्रिया ज न थाय तो प्रक्रियाना वेगनो अभ्यास करवानी जरूर नथी, पण कोईपण प्रक्रिया जो थती होय, रिएक्शन थतुं होय, तो एवा संजोगोमां आपणे एना वेगनो शुं करवो पड़े, अभ्यास करवो पड़े। तो आपणने पहेलो જ પ્રશ્ન થાય કે ભાઈ રાસાયણિક ગતિકી એટલે શું, કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ રાસાયણિક ગતિકી એટલે શું, તો આપણે કહી શકીએ કે પ્રક્રિયાનો વેગનો અભ્યાસ તેની ક્રિયાવિધિ સહિત કરાય તો તેને રાસાયણિક ગતિકી કહેવાય। એટલે કોઈપણ પ્રક્રિયાના ગતિનો અભ્યાસ એને રાસાયણિક ગતિકી કહેવાય। હવે રાસાયણિક ગતિકી જે છે એમાં 3 પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે। તો રાસાયણિક ગતિકી એટલે શું અને પ્રક્રિયા તેમની પ્રક્રિયાઓનું વર્ગીકરણ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો એવો પ્રશ્ન પૂછાય। રાસાયણિક ગતિકી એટલે શું અને તેમની પ્રક્રિયાઓનું વર્ગીકરણ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો। તો આપણે પહેલાં તો રાસાયણિક ગતિકીની વ્યાખ્યા લખવી પડે કે જેના પ્રક્રિયાના વેગનો અભ્યાસ તેની ક્રિયાવિધિ સહિત કરાય તેને રાસાયણિક ગતિકી કહેવાય। હવે એમાં પ્રક્રિયાઓમાં મુખ્ય 3 પ્રકારની પ્રક્રિયાઓ આવતી હોય છે। એક ખૂબ જ ઝડપી હોય તેવી પ્રક્રિયાઓ, ત્રણ પ્રકારની પ્રક્રિયા આવતી હોય છે, ઘણી જ ઝડપી હોય એવી પ્રક્રિયાઓ। આવી પ્રક્રિયાઓ જે હોય છે એ ખાસ કરીને 10^-14 થી 10^-16 સેકન્ડ જેટલા સમયમાં પૂર્ણ થઈ જતી હોય। જેમ કે આપણે એકાદું ઉદાહરણ લઈએ, સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચેની જે પ્રક્રિયા થાય અને તમને એના પ્રક્રિયા થઈ એને સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ મળે AgCl, અને એને NO3 છૂટવું પડે। હવે જ્યારે આ પ્રયોગશાળામાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય, એટલે આવી ખૂબ જ ઝડપી થતી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવો અત્યંત મુશ્કેલ પડે, કારણ કે આ પ્રક્રિયાઓ બધી નેનો સેકન્ડમાં થઈ જતી હોય, એટલે આનો આપણે યોગ્ય અભ્યાસ કરી શકીએ નહીં। એના પછી ધારો કે આપણે કોઈ એસિડ અને બેઝ વચ્ચેનું ટાઇટ્રેશન કરીએ, HCl + NaOH, એસિડ બેઝ ટાઇટ્રેશન, તો પ્રક્રિયા થઈ NaCl અને H2O બને। આવી પ્રક્રિયાઓ પણ અત્યંત ઝડપી થતી હોય, કારણ કે આ એસિડ બેઝ ટાઇટ્રેશનવાળી પ્રક્રિયાઓ એ નેનો સેકન્ડોમાં થતી હોય, અને આવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો અત્યંત મુશ્કેલ પડે, કારણ કે આપણે એની અંદર જે અવલોકનો હોય એ આપણે નોંધી ન શકીએ। એટલે એ પ્રક્રિયાઓ મુખ્ય 3 પ્રકારની આવે, અત્યંત ઝડપી થતી પ્રક્રિયાઓ કે જે સામાન્ય રીતે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગર નોંધી શકાતી નથી। ત્યારબાદ કેટલીક જે પ્રક્રિયાઓ આવે છે એની વાત કરીએ તો બીજા નંબરની પ્રક્રિયાઓ આવે મધ્યમ ગતિએ થતી પ્રક્રિયાઓ, તો આપણે
પહેલી ઘણી ઝડપી પ્રક્રિયાઓ, બીજી મધ્યમ ગતિએ થતી પ્રક્રિયાઓ. તો બે નંબર, મધ્યમ ગતિએ થતી પ્રક્રિયા. હવે મધ્યમ ગતિએ થતી પ્રક્રિયા હોય એની અંદર સ્ટાર્ટનું જળ વિભાજન છે, અથવા તો હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય અને હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થઈ અને તેમાંથી પાણી અને ઓક્સિજન છૂટવું પડે, આવી પ્રક્રિયા છે. NH ફોર NO2 હોય અને એનું ઉષ્મીય વિઘટન થઈ અને તમને 2H2O વત્તા N2 છૂટવું પડે, બરાબર. તો આવી બધી જે પ્રક્રિયાઓ હોય એ પ્રક્રિયાઓ મધ્યમ ઝડપે થતી પ્રક્રિયા કહેવાય. એ સિવાય લખવી તો જાણીતા ઉદાહરણમાં C12H22O11 એટલે સુક્રોજ, સુક્રોજનું જળ વિભાજન થાય અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. તો આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનવાની પ્રક્રિયા એ પણ મધ્યમ ગતિએ થતી હોય. એટલે આવી પ્રક્રિયાઓ કલાકોમાં પૂરી થતી હોય તો એ મધ્યમ ગતિએ થતી પ્રક્રિયા કહેવાય. અને ત્રીજા નંબરની પ્રક્રિયા છે ઘણી જ ધીમી પ્રક્રિયાઓ. તો ઘણી જ ધીમી પ્રક્રિયાઓની વાત કરીએ. હવે એવી પ્રક્રિયાઓ આપણે કેટલીક જોઈએ. તો અત્યંત ધીમી પ્રક્રિયાઓ જે છે એની વાત કરીએ આપણે. તો આવી પ્રક્રિયાઓ જે છે દિવસોથી વર્ષો સુધી ચાલે. ખૂબ ઝડપી પ્રક્રિયા હોય નેનો સેકન્ડમાં પૂરી થઈ જાય, જેનો અભ્યાસ કરવો શક્ય નથી. મધ્યમ પ્રક્રિયાઓ કલાકોમાં ચાલે. જ્યારે ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ હોય અથવા છેલ્લે ખૂબ જ ધીમી પ્રક્રિયા, તો ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ જે હોય એ કેટલાક દિવસોથી મહિનાઓ સુધી ચાલતી હોય અથવા વર્ષો સુધી ચાલતી હોય, આવી પ્રક્રિયાને ધીમી પ્રક્રિયા કહેવાય. જેમ કે આપણે કાટ લાગવાની પ્રક્રિયા લોખંડને, તો એ પ્રક્રિયા થતાં કેટલાક દિવસો લાગી શકે. યુરેનિયમનું વિખંડન, યુરેનિયમનું વિખંડન હોય એ વર્ષો સુધી ચાલતી પ્રક્રિયા છે. જાપાને અણુબોમ્બ, જાપાનમાં અણુબોમ્બ નાખ્યો અમેરિકાએ, તો એનું વિખંડન આજ સુધી ચાલે, તો એ પેઢીઓની પેઢીઓ સુધી ચાલે. એટલે એવી પ્રક્રિયાઓ વર્ષો સુધી ચાલતી હોવાથી એનો કોઈ એક વ્યક્તિ દ્વારા અભ્યાસ થઈ ના શકે, કારણ કે એ તો હજારો વર્ષ સુધી પ્રક્રિયાઓ ચાલે. તો આવી પ્રક્રિયાનો અભ્યાસ કરવો પણ ખૂબ મુશ્કેલ છે, કારણ કે એ વર્ષો સુધી ચાલે એટલે કોઈ વ્યક્તિ એનો અભ્યાસ ના કરી શકે. અત્યંત ઝડપી થતી પ્રક્રિયા હોય એનો અભ્યાસ કરવો પણ મુશ્કેલ છે. પણ મધ્યમ ઝડપે થતી હોય જે પ્રક્રિયાઓ એનો આપણે સહેલાઈથી અભ્યાસ કરી શકીએ. હવે એના સંદર્ભમાં આપણે થોડું આગળ વધારીએ તો ટૂંકમાં રાસાયણિક ગતિકી એટલે શું અને તેમની પ્રક્રિયાનું વર્ગીકરણ ત્રણ ભાગમાં થયું. એના પછી આગળ વધારીએ પ્રક્રિયાના વેગ વિશેની વાત કરીએ. તો એના પછીનો મુદ્દો છે પ્રક્રિયાનો વેગ. હવે કોઈ પણ પ્રક્રિયા આપણે સ્ટાર્ટ કરીએ એટલે હંમેશા પ્રક્રિયકમાંથી નીપજ બનતો હોય, રિએક્ટર્સમાંથી પ્રોડક્ટ બનતી હોય. હવે ધારો કે અહીંયા હું એને આલેખ સ્વરૂપે બતાવવાનો પ્રયત્ન કરું તો આપણે અહીંયા સમય ટી લઈ લઈએ અને અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા લઈ લઈએ, આરની સાંદ્રતા. સાંદ્રતા એટલે એનો જથ્થો. એ જ પ્રમાણે અહીંયા નીપજની સાંદ્રતા લઈ લઉં અને અહીંયા સમય લઈ લઉં. હવે તમે જાણો કે શરૂઆતમાં શૂન્ય સમય હોય. શૂન્ય સમયનો મતલબ એવો થાય કે હજી પ્રક્રિયા આપણે સ્ટાર્ટ કરી નથી. એટલે પ્રક્રિયા સ્ટાર્ટ જ્યાં સુધી નથી કરી ત્યાં સુધી પ્રક્રિયકની સાંદ્રતા જે હોય એ મહત્તમ કહેવાય. હાલ મારા જોડે કોઈ એક પ્રક્રિયક પડ્યો છે અને એ મારા જોડે પ્રક્રિયક હોય તો હાલ પ્રક્રિયક મહત્તમ હોય, નીપજ તો હોય જ નહીં, બરાબર. હવે ધારો કે આપણે એક પ્રક્રિયા સ્ટાર્ટ કરી અને એ પ્રક્રિયા હું ધારો કે આવું બોલું કે N2 + 3H2 = 2NH3 એવી કેમિસ્ટ્રીની કોઈ એક આપણી પ્રક્રિયા છે. N2 + 3H2 અને આપણે બનાવવું છે એમોનિયા.
હાલ આપણા જોડે આ પ્રક્રિયક છે, આપણો આર કહેવાય, તો નિપસ તો છે જ નહીં. તો ટી બરાબર ઝીરો સમય લઉં બંને બાજુ આલેખમાં, એ વખતે પ્રક્રિયક મહત્તમ હોય, પૂરેપૂરો એન ટુ ને એસ ટુ છે, જ્યારે એમોનિયા અત્યારે કેવો છે, શૂન્ય છે. મતલબ કે એમોનિયા કેવો હોય, શૂન્ય હોય. હવે થોડો સમય થયો અને રિએક્શન સ્ટાર્ટ થઈ, ધારો કે 5 મિનિટના અંતે આપણે જોઈએ તો ધીમે ધીમે અહીંયાથી શું બની જશે, અહીંયાથી એમોનિયા બનવાનું સ્ટાર્ટ થશે. હવે એનો મતલબ એવો હતો કે જેટલો એમોનિયા બન્યો, આ નિપજ બની, તો જેટલો એમોનિયા બન્યો એટલો પ્રક્રિયક ઘટ્યો હોય. કારણ કે એમોનિયા શામાંથી બન્યો, એન ટુ અને એસ ટુમાંથી. તો જેટલો એમોનિયા બને એટલો એન ટુ ને એસ ટુ ઘટે. એટલે આપણે પહેલું રિઝલ્ટ કેટલા સેકન્ડના અંતે લીધું, ધારો કે 5 સેકન્ડના અંતે લીધું, બરાબર, એટલે કે T1 સમયે લીધું, એવું આપણે સમજીએ, 5 સેકન્ડ કે 5 મિનિટના અંતે. તો પ્રક્રિયક ઘટ્યો તો સામે નિપજ એટલો વધ્યો, કેટલા સેકન્ડના અંતે, T1 સમયના અંતે. હજી પ્રક્રિયા આગળ ચાલશે. હવે આપણે 10 મિનિટે એનું બીજું રીડિંગ લઈએ તો ધીમે ધીમે પ્રક્રિયક શું થતો જશે, ઘટતો જશે, અને નિપજ શું થતી જશે, વધતી જશે. એક સમય એવો આવશે કે બધો જ પ્રક્રિયક મોટા ભાગનો સમય ફેરવાઈ ગયો હશે નિપજમાં, તો પ્રક્રિયક ઘટીને લઘુત્તમ થશે અને નિપજ વધીને કેવી થશે, મહત્તમ થશે, T2 સમય. તો તમે જુઓ, શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હતી, એ ધીમે ધીમે ઘટી ઘટી અને બિલકુલ આટલી ઓછી થઈ ગઈ, અને શરૂઆતમાં નિપજની સાંદ્રતા લઘુત્તમ હતી એ વધી અને મહત્તમ થઈ. કારણ કે ધીમે ધીમે પ્રક્રિયકમાંથી શું થાય, નિપજમાં અમુક સમય બાદ સંતુલન સ્થપાય. તો પ્રક્રિયકની સાંદ્રતા સમય જતાં ઘટે અને નિપજની સાંદ્રતા વધે, તો એનો મતલબ એક સીધો સાધો થયો કે જેમ જેમ સમય જાય, થોડો આલેખ આપણે વધારે હું સ્પષ્ટતાવાળો બતાવવાનો પ્રયત્ન કરું આની અંદર, તો આલેખ ખરેખર આમાં એકદમ સીધો વધારો કે ઘટાડો હોતો નથી, એની અંદર આ રીતે વધારો કે ઘટાડો વક્ર સ્વરૂપે હોય, કારણ કે એકદમ સીધો વધારો ઘટાડો ના હોય. એ જ રીતે અહીંયા આપણે બતાવીએ, તો વધારો જે હોય એ પણ એ જ રીતે બતાવી શકાય નિપજની સાંદ્રતાનો. તો આ સમય જતાં નિપજની સાંદ્રતા વધતી ગઈ અને સમય જતાં પ્રક્રિયકની સાંદ્રતા શું થતી ગઈ, ઘટતી ગઈ. તો ઘટાડો કેટલો થયો કે વધારો કેટલો થયો, તો એનો મતલબ એવો થયો કે જેટલી પ્રક્રિયકની સાંદ્રતા ઘટી, પ્રક્રિયક સમય જતાં શું થયું, સમયનો ફેરફાર થયો ને, પહેલો T0, T1, T2, તો સમયનો ફેરફાર થયો. સાંદ્રતા શરૂઆતમાં R1 હોય એટલે, પછી ઘટતા ઘટતા R2 થાય, ઘટતા ઘટતા R3 થાય, એવી જ સમય અહીંયા T1માંથી વધતા વધતા T2 અને T3 થાય. તો સાંદ્રતા પ્રક્રિયકની ઘટતી ગઈ અને સમય શું થતો ગયો, વધતો ગયો. તો એ જેમ જેમ સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી, તો એને મારે દર્શાવવું હોય તો આમ કહી શકાય DR/dt. DR/dt નો મતલબ એવો થાય કે ધારો કે સાંદ્રતાનો ફેરફાર R2 - R1, તો પેલો T2 - T1, બરાબર. હવે આ જેટલું ઘટ્યું એટલું જ આર્ય વધ્યું નિપજ, કારણ કે પ્રક્રિયક ઘટે તો નિપજ વધે. તો અહીંયા લખી શકાય DP/dt. હવે આનો ઘટાડો ને આનો વધારો બે કેવા હતા, સરખા, એટલે વચ્ચે ચિહ્ન કયું લખી શકાય, બરાબર લખી શકાય. આ આલેખ પરથી આપણને શું ખબર પડે, એટલે તમારે હંમેશા સરેરાશ વેગ શોધવો હોય તો આ બંનેના આધારે આપણે શું કરી શકીએ, શોધી શકીએ. જેટલો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થયો એટલો જ નિપજની સાંદ્રતામાં શું થયો, વધારો થયો. હવે આ બંને આલેખ ઉપરથી આપણને રિઝલ્ટ શું મળે, તો પહેલાંની અંદર તમે જાણો છો એ પ્રમાણે કે જેમ જેમ સમય જાય એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે. આ પ્રથમ નંબરમાં આપણે આને એ કહીએ ને આને બી કહીએ, એની વર્ણનમાં એ આલેખની અંદર તમે જુઓ, સમય જતાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે, બીમાં સમય જતાં નિપજની સાંદ્રતા વધતી જાય છે, મુદ્દા નંબર બે. એના પછી અહીંયા ઢાળ ઋણ હોય છે, આ એ રહ્યો એની અંદર ઢાળ કેવો મળે, તમને ઋણ મળે. કારણ કે તમે જુઓ અહીંયા સાંદ્રતા ઘટતી જાય, જ્યારે બીની અંદર ઢાળ કેવો મળશે, ધન, તો અહીંયા તમને ઢાળ ધન મળશે. અહીંયા ઢાળનું મૂલ્ય કેવું મળશે, ઋણ મળશે. એના પછી ત્રીજા નંબરનો મુદ્દો કે અહીંયા આંતરછેદ કેટલો, તો આંતરછેદ અહીંયા મળે. કારણ કે અહીંયા તમે જુઓ આપણે અહીંયાથી આલેખ સ્ટાર્ટ કર્યો છે, એટલે આંતરછેદ આ જેટલું મૂલ્ય હોય, R1 હોય તો R1, R0 હોય તો R0, એના પ્રમાણે આંતરછેદ મળે.
તો ધારો કે અહીંયા R1 લખ્યું હોય તો આંતરછેદ કેટલો હોય? R1 જેટલો હોય. જ્યારે અહીંયા આંતરછેદ મળતો નથી કારણ કે અહીંયા આલેખ આ પોઈન્ટથી ચાલુ થાય એટલે અહીંયા આંતરછેદ મળે નહીં, તો અહીંયા આંતરછેદ મળતો નથી. અને પહેલાંમાં આંતરછેદ કેટલો હોય? તો R1 જેટલો હોય, આ મૂલ્ય આંતરછેદ કહેવાય. તો આંતરછેદ કેટલો થશે? R1 જેટલો થશે. હવે આ તો મેં જે પ્રક્રિયાનો વેગ બતાવ્યો બરાબર એ સૂક્ષ્મ સમય માટે બતાવ્યો. આને નાને મારે બતાવવું તો Δr/Δt પણ આગળ લખી શકાય. Δr/Δt બરાબર પ્લસ Δp/Δt. આનો ભેદ એવો છે કે કોઈ સૂક્ષ્મ ફેરફાર લેવો હોય તો -Dr/Dt = +Dp/Dt લખાય, અને મોટા ફેરફારો કોઈ હોય તો Δr/Δp = Δp/Δt એવું લખી શકાય બરાબર. તો આવી રીતે આપણે આને સમજાય. આ બંનેમાં મેઇન ભેદ શું એ હું તમને સમજાવું. ધારો કે આપણે કોઈ ગતિ બીજા ગતિના સંદર્ભમાં વાત કરીએ કે અહીંયાથી ધારો કે મહેસાણા 60 કિલોમીટર હોય અને હું 1 કલાકમાં મહેસાણા પહોંચું તો મારો વેગ કહેવાય 60 કિલોમીટર/કલાક. એનો મતલબ એવો થયો કે મેં દર મિનિટે 1 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. પણ મને એમ કોઈ કહે કે 30મી મિનિટે તમારો વેગ કેટલો, તો એવો જરૂરી નથી કે દર મિનિટે કંઈ એક્ઝેક્ટ 1 કિલોમીટર કપાય. શરૂઆતમાં વેગ ઓછો હોય, વચ્ચે વેગ વધી ગયો હોય, કોઈ ટ્રાફિકના લીધે પાછો વેગ ઘટે પણ ખરો, વળી ચોક્કસ સમય વધે. એમ પ્રક્રિયામાં પણ એવું હોય કે ભાઈ કોઈ શરૂઆતમાં ઘણી વખત વેગ વધારે હોય, છેલ્લે ઓછો હોય, ઘણી વખત મધ્યમાં વધારે હોય, શરૂઆતમાં છેલ્લે ઓછો હોય. તો મને એમ કોઈ કહે કે 60 કિલોમીટર તમે અંતર 1 કલાકમાં કાપ્યું તો તમારો વેગ કેટલો, તો મૂકો 60 કિલોમીટર/કલાક, તો એવો મારે કુલ ફેરફાર બતાવવો હોય તો આરએ સમીકરણની મદદથી બતાવવાનું. પણ મને એમ કોઈ કહે કે 31મી મિનિટે તમારો વેગ કેટલો, 4થી મિનિટે તમારો વેગ કેટલો, તે એક્ઝેક્ટ 1 કિલોમીટર/કલાક ન પણ હોય, વધારે ઓછો પણ હોય. કોઈક એવી મિનિટ આવે કે જેમાં 2 કિલોમીટર અંતર પણ કાપ્યું હોય, અને કોઈક એવી સમય આવે જ્યારે મેં 1.5 કિલોમીટર પણ અંતર કાપ્યું હોય. તો હવે એના ઉપરથી આપણે એમ કહી શકાય કે કોઈ એક ચોક્કસ સમયે વેગ કાપવો હોય સૂક્ષ્મ તબક્કાનો, મને એમ કોઈ કે 7મી થી 9મી મિનિટ વચ્ચે તમારો વેગ કેટલો, તેવો સૂક્ષ્મ તબક્કાનો વેગ શોધવો હોય તો આરએ સમીકરણનો ઉપયોગ કરવો. -Dr/Dt = +Dp/Dt. અને મોટો ફેરફાર લેવો હોય તો Δr/Δt - Δr/Δt = +Δp/Δt થાય. તો આ ઇન્સ્ટન્ટ વેગ કહેવાય, અત્વરિત વેગ તરીકે ઓળખવામાં આવે આ ઇન્સ્ટન્ટ બરાબર. અને પેલો પ્રક્રિયાના સંદર્ભમાં હોય. હવે આના પછી આપણે આગળ થોડી વાત કરીએ.